الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا محمد وعلى آله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم السلام عليكم ورحمة الله وبركاته اپنے انشاءاللہ ماہ رجب نے فضیلت ان اعمال وشے بات کریشو સૌથી પહેલાં માહે રજબની ફઝીલત શું છે આપની દરમિયાન નિગાહ કરી લઈએ. માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાન સૌથી વધારે ફઝીલત ધરાવતા મહિના છે. આ મહિનાઓની ફઝીલતમાં ઘણી બધી રિવાયતો જોવા મળે છે, જેવી રીતે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે માહે રજબ અલ્લાહનો મહિનો છે, માહે શાબાન મારો મહિનો છે અને માહે રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની આ હદીસમાં ચોખ્ખું વાઝે અને રોશન દેખાઈ રહ્યું છે કે જે છે એ અલ્લાહનો મહિનો આ રજબ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બીજી એક રિવાયતમાં ફરમાવે છે કે માહે રજબ અલ્લાહની નજદીક વધારે બુઝુર્ગી અને મહાનતા ધરાવે છે. અલ્લાહ પર ઘણા મહિનાઓ છે, કીધું 12 મહિનાઓ છે ઇસ્લામની અંદર. તો આ બધા મહિનામાં જે છે આ 3 મહિના ફઝીલતવાળા છે અને આ 3 મહિનાની અંદર માહે રજબ જે છે એ અલ્લાહની નજદીક વધારે મહાનતા ધરાવે છે. કોઈ પણ મહિનો હુરમત અને ફઝીલતમાં તેની બરાબર નથી, તેના હમપલ્લા કોઈ મહિનો નથી કે જે માહે રજબ છે. અને આ મહિનામાં કાફિરોની સાથે જંગ કરવી હરામ છે. અઝીઝો, આ મહિનાને શા માટે જે છે આટલી મોટી ફઝીલત આપવામાં આવી છે? આપણે બીજી એક હદીસમાં જોઈએ કે આ મહિનાના સવાબ જે છે એ શા માટે વધારે થઈ જાય છે. ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે માહે રજબ મહિનાના સવાબ જે છે એ શા માટે વધારે થઈ જાય છે. ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે માહે રજબ એક અઝીમ મહિનો છે, એક મહાન મહિનો છે. જે કોઈ બી આ મહિનામાં નેકી કરે છે તેની નેકીઓનો સવાબ બમણો થઈ જાય છે. અગર કોઈ 10 રૂપિયા સદકો કાઢે છે તો એને જે છે એ 20 રૂપિયાનો સવાબ મળશે. અગર કોઈ 1 કુરાન ખતમ કરે છે તો એને 2 કુરાન ખતમ કરવાનો સવાબ મળશે. એવી રીતે જેટલી પણ નેકી ઇન્સાન આ મહિનામાં અંજામ આપશે તેનો દરેકનો સવાબ જે છે એને બમણો થઈ જશે અને તેની બુરાઈઓને મીટાવી નાખવામાં આવશે. એટલે અલ્લાહે કેવી રીતે પોતાના બંદા ઉપર આ મહિનામાં ફઝીલત આપી છે, બંદાઓને પણ ફઝીલત આપી છે આ માલ કરવાની માટે, કે અગર આ માલ કરશો તો જે છે એ ફઝીલત અને સહાદત અને કમાલ સુધી પહોંચશો. બીજી એક રિવાયત હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમથી મળે છે કે રજબ અલ્લાહ તાલાની રહેમતની વરસાદનો મહિનો છે. અલ્લાહની રહેમત તો બધા મહિનામાં હોય છે, ફક્ત શા માટે રસૂલે ખુદાએ કીધું કે અલ્લાહની રહેમતનો મહિનો છે? અલ્લાહ જે છે અરહમુર રહીમ છે, તમામ પોતાના બંદા ઉપર જે છે સૌથી વધારે રહેમ કરનાર છે. ખુદા સિવાય કોઈ રહેમાન અને રહીમ નથી. આ મહિનામાં અલ્લાહ તાલા પોતાના બંદાઓ ઉપર રહેમતની વરસાદ કરે છે. આ જ મહિનો છે કે જેમાં અલ્લાહ તાલા પોતાના જે છે બંદાઓ ઉપર રહેમતની વરસાદ કરે છે. તો આપણે ઇન્શાલ્લાહ આ રહેમતના મહિનામાં આ રહેમતની વરસાદને આપણે કોશિશ કરવી જોઈએ કે આ વરસાદ આ રહેમતથી ફાયદો ઉપાડીએ અને અલ્લાહની રહેમતની અંદર આપણે આવી જઈએ. ખુદાવંદે પુતાલ, કઈ રીતે આપણે અલ્લાહથી નજદીક થવું જોઈએ? શા એના કયા કયા મોજુ છે, કયા કયા મકાન છે કે જેનાથી આપણે જે છે નજદીક થશું અલ્લાહથી? એમાં અલ્લાહ જે છે ખુદાવંદ આલમ પોતે ફરમાવે છે કે મેં માહે રજબને મારી અને મારા બંદાની વચ્ચે, મારા બંદાની દરમિયાન. કક્ષા માટે રસૂલે ખુદાએ કીધું કે અલ્લાહની રહેમતનો મહિનો છે, અલ્લાહ જે છે અરહમુર રહીમ છે, તમામ પોતાના બંદા ઉપર જે છે સૌથી વધારે રહેમ કરનાર છે. ખુદા સિવાય કોઈ રહેમાન અને રહીમ નથી. આ મહિનામાં અલ્લાહ તાલા પોતાના બંદાઓ ઉપર રહેમતની વરસાદ કરે છે. આ જ મહિનો છે કે જેમાં અલ્લાહ તાલા પોતાના જે છે બંદાઓ ઉપર રહેમતની વરસાદ કરે છે. તો આપણે ઇન્શાલ્લાહ આ રહેમતના મહિનામાં આ રહેમતની વરસાદને
આપણે કોશિશ કરવી જોઈએ કે આ વરસાદ આ રહેમતથી ફાયદો ઉપાડીએ અને અલ્લાહની રહેમતની અંદર આપણે આવી જઈએ. ખુદાવંદે પુતાલ, કઈ રીતે આપણે અલ્લાહથી નજદીક થવું જોઈએ, શામ એના કયા કયા મોજુ છે, કયા કયા મકાન છે કે જેનાથી આપણે જે છે નજદીક થશું અલ્લાહથી, એમાં અલ્લાહ જે છે ખુદાવંદે આલમ પોતે ફરમાવે છે કે મેં માહે રજબને મારી અને મારા બંદાની વચ્ચે, મારા બંદાની દરમિયાન એક રસ્સીની જેમ કરાર દીધો છે. એટલે કે બંદ અને માબૂદની વચ્ચે જો કોઈ એને જોડનાર હોય, જો કોઈ એને ઇર્તેબાત દેનાર હોય તો એ છે માહે રજબ. પછી આગળ ખુદા કહે છે કે પછી જે શખ્સ આની સાથે જોડાઈ જશે, જે શખ્સ આને પકડી લેશે તે મારા સુધી પહોંચી જશે. એટલે ઇન્સાન આખી દુનિયામાં જોતો છે કે અલ્લાહની સુધી પહોંચવાનો રસ્તો શું છે, તો રસ્તો જે છે માહે રજબ છે. માહે રજબ, માહે રજબથી ઇન્શાલ્લાહ આપણે ફાયદો ઉપાડીએ, વધુમાં વધુ ઇબાદત કરીએ, વધુમાં વધુ અમલ કરીએ, રોઝા રાખીએ અને નેકીઓ અંજામ આપીએ. આ મહિનામાં જે છે રોઝા રાખવાનો સવાબ પણ જે છે ઘણો છે કે ઇન્સાન આ મહિનામાં રોઝો રાખે ને ખુદાથી નજદીક થાય. ઇન્શાલ્લાહ આપણે જોશું કે રોઝા રાખવાનો શું સવાબ છે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિત તૈયબીન તાહિરીન.